મિત્રો તમે આગળના વિડિયામાં મળી ગયા છો પાયથાગોરસનું પ્રતિપ્રમેય એના પછી આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય કહેવાય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સ નામના જે ગણિતશાસ્ત્રીએ સાબિત કર્યું હતું પ્રમેય થેલ્સના પ્રમેય સમપ્રમાણતાનું પ્રમેય અથવા તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે આપણે ત્રણ રીતે આપેલું હોય તો બી આપણે આ પ્રમેય સાબિત કરવાનું થશે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પૂછ્યું હોય અથવા તો થેલ્સના પ્રમેય પૂછ્યું હોય અથવા તો આપણે જે વિધાન આપેલું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય ત્યારે તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો આ આપણે જે વિધાન છે એ વિધાન આપેલું હોય તો બી આપણે સાબિત કરવાનો થશે આ જ પ્રમેય થેલ્સ અને સમપ્રમાણતા પહેલી વસ્તુ તો આપણે આની એક આકૃતિ દોરી દઈએ આપણે અહીંયા ત્રિકોણ એબીસી આપેલો છે એબીસી કોઈ એક બાજુને આપણે સમાંતર બાજુ ડીઈ દોરી દઈએ આનું નામ આપી દઈશું ડીઈ બીજી બાજુ આપણે સમાંતર જે દોરી દીધી છે ડીઈ કોને સમાંતર છે બીસી ને ડીઈ સમાંતર બીસી આપણે બાજુ દોરી દીધી છે હવે જો અહીંથી ડી પરથી આપણે એસી પર વેધ દોરી એનું નામ આપી દઈએ એન ઈ પરથી આપણે એબી પર દોરી એનું વેધનું નામ આપી દઈએ એમ એ લંબ છે હવે જો આપણે અહીંયા ડી અને ઈ ને અને અહીંયા ડી અને સી ને ત્રુટ રેખા વડે જોડી દઈએ આપણો ત્રિકોણ આ પ્રકારનો બનશે હવે આપણે મેઇન વસ્તુ છે કે પક્ષ પ્રશ્નમાં જે આપણે ત્રિકોણ જે આપણે કઈ પણ પ્રશ્નમાં આપેલું જે પણ આપણે સાબિત કરવાનું થશે એટલે કે જે આપણે આપેલું છે એ લખવાનું થશે તો લખી અહીંયા ત્રિકોણ એબીસી માં એબી અને એસી પર એબી અને એસી પર બીસી ને સમાંતર અને એબી અને એસી ને ભિન્ન બિંદુમાં છેદે તેવી રેખા દોરો આપણે રેખા દોરી દીધી એનું નામ આપ્યું ડી તો એ આપણે અહીંયા પક્ષ થશે પક્ષ પછી સાધ્ય સાધ્યમાં જે પણ કંઈ લખવાનું થશે એ આપણે સાબિત કરવાનું થશે હવે જો આપણે અહીંયા જે સાધ્ય છે સાધ્યમાં શું લખીશું આકૃતિ પરથી જ આખો પ્રમેય સાબિત કરવાનો થશે એ ડી અપોન ડીબી એ ડી અપોન ડીબી બરાબર એ ઈ અપોન એસી એ ઈ અપોન એસી જ્યાં લખ્યું છે સાધ્યમાં એ આપણે સાબિત કરવાનું થશે એના પછીનો આપણો ટોપિક છે સાબિતી સાબિતીમાં આપણે જે ઉપર લખ્યું થોડા ઘણું લખું લખી શકાય છે કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર ડી બીસી સમાંતર ડીઈ અને એબી એસી ને ડી અને ઈ ભિન્ન બિંદુમાં છેદે છે ભિન્ન બિંદુમાં છેદે એટલે શું બે અલગ અલગ એક જગ્યાને ભિન્નનો મતલબ અલગ અલગ થશે હવે આપણે બીજું અહીંયા એક રચના કરી દઈએ કે ડીએન લંબ એસી અને ઈએમ લંબ ઈએમ લંબ એબી આની આપણે અહીંયા રચના કરી દીધી છે હવે આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તેનું સૂત્ર શું થશે અહીં લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો અનુરૂપ
વેધ સૂત્ર આપણું શું થશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાફળનો અનુરૂપ વેધ હવે જો આપણે અહીં ત્રિકોણ કેટલા રચાય છે ઉપરના ત્રિકોણ નીચેના ત્રિકોણ જે ત્રિકોણ રચાય છે ત્રિકોણનું આપણે ક્ષેત્રફળનું શોધવાનું સૂત્ર લખીશું પહેલા લખી દઈએ ત્રિકોણ ADE ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર ADE AD પર વેધ કયો છે EM પાયો કયો છે AD તો 1/2 ગુણ્યા AD ગુણ્યા EM શું છે વેધ એના પછી ત્રિકોણ લઈ લઈએ પાછો એનો એને નીચેનો જે ત્રિકોણ આપેલો છે આપણે કે DEB અથવા BDE લખો તો બી ચાલે તો અહીં લખીશું ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર આ ગુરુકોણ ત્રિકોણ છે તો હંમેશા માટે ગુરુકોણ ત્રિકોણ હોય તો એના પર જે વેધ રચાય છે એ ત્રિકોણની બહાર વેધ રચાશે તો વેધ શું આવશે EM પાયો શું આવશે DB તો અહીં લખી શકાય 1/2 ગુણ્યા DB ગુણ્યા EM બંને ત્રિકોણનો આપણે ગુણોત્તર લઈ લઈએ શું કરીશું અહીંયા બંને ત્રિકોણનો ગુણોત્તર એટલે કે ત્રિકોણ AB AD E અને ત્રિકોણ BDE ત્રિકોણ BDE નો ગુણોત્તર લેતા તો શું થશે અહીં લખી શકાય ડાયરેક્ટ લખો તો બી લખી શકાય ADE / બીજો ત્રિકોણ કયો લીધો છે BDE બરાબર 1/2 AD / EM AD / EM ભાગ્યા 1/2 / DB / EM 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 ઉડી જશે 1/2 ઉડી જશે AD / DB સમીકરણ નંબર આપી દઈએ 1 એ જ રીતે આપણે DN વેધ પરથી તો ત્રિકોણ AD આવશે પહેલા ત્રિકોણ લખી દઈએ ADE નું ક્ષેત્રફળ ડાયરેક્ટ લખી શકાય બરાબર સૂત્ર શું છે 1/2 વેધ આપણી પાસે શું છે DN ગુણ્યા એના પરનો જે પાયો છે AE પછી એના નીચે બીજો ત્રિકોણ CED ત્રિકોણ CED બરાબર સૂત્ર 1/2 અને આ બી ગુરુકોણ ત્રિકોણ છે તેનો બહારનો વેધ રચાશે એટલે કે પાયો ગુણ્યા વેધ એટલે કે એ લખીશું આપણે DN / AC બંનેનો પાછો ગુણોત્તર લઈ લઈએ એટલે કે ત્રિકોણ ADE / CED બરાબર 1/2 / DN / AE / 1/2 / DN / EC DN અહીંયા EC જે આપેલા છે EC અને અહીંયા AE આપણે DN ઉડી ગયા 1/2 ઉડી ગયા શું વધશે AE / EC સમીકરણ નંબર 2 એના પછી આગળ જે આપણે સમીકરણ આપ્યું છે એના માટે આપણે નવો મુદ્દો ફરીથી અહીંયા લખીશું આપણે બંનેનો અહીંયા ક્ષેત્રફળ શોધાઈ ગયું અહીંયા ત્રિકોણ ADE અને ત્રિકોણ BDE એનું બી આપણે મળી ગયું સમીકરણ નંબર 1 આપ્યું છે એના પછી અહીંયા CDE ત્રિકોણ અને ADE બંને ત્રિકોણનો ક્ષેત્રફળ શોધાઈ ગયું એના પછી આપણે નવો મુદ્દો એવો બનશે કે અહીંયા ત્રિકોણ આ જે આપણે આપેલું છે ત્રિકોણ BDE ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE ત્રિકોણ CDE એ એક જ પાયો કયો છે DE અને DE સમાંતર BC બાજુઓ પર
आवेल हुआ थी लखी सकाय त्रिकोण BDE समरूप त्रिकोण CDE समीकरण नंबर 3 समीकरण नंबर 1 समीकरण नंबर 2 समीकरण नंबर 3 એટલે કે ત્રણે સમીકરણ પરથી સમીકરણ નંબર 1 2 અને 3 પરથી કહી શકાય કે આપણને AD / DB AD / DB બરાબર AE / EC એ સાબિત થાય છે અહીંયા પ્રમેય આપણને સાબિત એ દે છે અહીંયા DB આવશે AD / DB અને AE / EC તો બને આપણે અહીંયા સાબિત છે એટલે મળી જાય છે એ આપણે સાધ્યમાં લખેલું હતું થેન્ક યુ